गुरुजी महामंत्र नो मोटो महिमा वखाणु ब्रह्मना भेद मा आ भजन पहला एक बार गायेलू से एना ऊपर खुलासा किया सत्संग कर्यो परंतु अमारा गुरु भाई एवा श्री जादव दास बापूए एवं कीधु के भाई आना ऊपर थोड़ो खुलासो तमे वधारे करो એટલે એના ખાતર આ બીજી વાર બીજો ભાગ બનાવવો પડે છે. તો ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણુ બ્રહ્મના ભેદમાં આ શબ્દો શ્રી માર્કંડ ઋષિ એના શબ્દો છે, એનું આ ભજન છે. અને માર્કંડ ઋષિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, મહાપુરુષ. અને એના શબ્દ ઉપર વાત કરવી અગર તો ખુલાસો કરવો એ એક ગહન વિષય છે, લોઢાના સણ્યા સાવવા જેવો વિષય છે. કારણ કે માર્કંડ ઋષિ છે એ મહાદેવ જેને આપણે શિવજી કહીએ છીએ, જેને ભોળોનાથ કહીએ છીએ, એના શિષ્ય એવું આ વાણીમાં આપણને બતાવે છે, અગર તો એવો એનો અહેસાસ થાય છે. કારણ કે શેલે એમ કહે છે કે આવું બોલ્યા ઋષિ માર્કંડ, મહામંત્ર શિવજી આપ્યો. મહામંત્ર એટલે જેને ઉપદેશ કહેવાય છે એ શિવજીએ આપ્યો. એટલે ભલે એના શિવજી કદાચ ગુરુ હોય કે ન હોય, પરંતુ આનું ભજન એની સાક્ષી પુરાવે છે કે શિવજી છે એ એના સદગુરુ છે અને માર્કંડ ઋષિ છે એના શિષ્ય છે. તો હવે આ માર્કંડ ઋષિ જો શિવના શિષ્ય હોય તો એના શબ્દોનો ખુલાસો અગર તો એના ઉપર સત્સંગ કરવો એ ગહન વિષય છે. છતાંય આવા જિજ્ઞાસુ માટે સત્સંગ અગર તો વાત કરવી પડે. કારણ કે એક કવિએ કીધું છે કે અમે ગિરિવર્જા મોરલા કણકણ પેટ ભરા, જો અમારી રચ આવે ન બોલીએ તો અહીંયા ફાટ મરા. એટલે આવા જિજ્ઞાસુ જો કોઈ બોલવાનું અગર તો સત્સંગ કરવાનું કહેતા હોય અને ન બોલીએ તો એ એક વ્યાજબી વાત નથી. એટલે જેવો આવડે એવો જેટલી પહોંચ હોય એવો ખુલાસો કરવો એ એક જ્ઞાની પુરુષ અગર તો સત્સંગીની ફરજ પડી જાય છે. તો ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણુ બ્રહ્મના ભેદમાં એના ઋષિ મુનિ જપતા જાપ હરિ નોતા ચાર વેદમાં. કેવડું મોટું સંશોધન, કેટલા ઊંચ કક્ષાના છે શબ્દો. એક એક શબ્દ પાછળ કેટલા અર્થ છુપાયેલા. આમનામ આ ભજન તો ઘણા સમયથી ગવાતું હોય છે, ઘણા કલાકારોએ ગાયું છે, ઘણા વ્યક્તિઓએ સાંભળ્યું પણ છે, પણ આના ઉપર દ્રષ્ટિ તો કોઈ એવા જિજ્ઞાસુઓ એ જ કરે કે આ શું કહેવા માંગે છે. ગુરુજી આ ત્રણ જ અક્ષર છે, ગુરુજી. આમનામ ખાલી આપણે કહીએ તો ગુરુજી કોણ, ગુરુજી એટલે આપણા જે સ્વરૂપનું જ્ઞાન આપે એને ગુરુજી કહેવાય. ગુરુજી એવા જે ત્રણ અક્ષર છે એને જો ફોડીએ તો ખબર પડે આ ગુ રૂ અને ઝી
હવે ગુરુ વિશે 20% ને ખબર હશે કે ગુ એટલે હું અને રૂ એટલે શું, પણ 80% સમાજ એવો હોય કે જેને આની ખબર ન હોય. ખબર હશે એને તો આ જાણ કરવાની જરૂર નથી, કારણ કે એ બધા જાણકાર પુરુષ હોય છે 20%. પણ 80% સમાજ એવો છે કે જેને આની ખબર નથી હોતી, એટલા ખાતર ખુલાસો કરવો પડે. એટલે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. ગુરુ, આને ગુરુ કહેવાય. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એને ગુરુ કહેવાય. અને પાછળ ઝી હું કામ લગાડ્યો? ખાલી ગુરુ કીધું હોય તો હાલે, પણ ઝી હું કામ? તો ઝી એટલા માટે છે કે દરેક વસ્તુ પ્રાણી પદાર્થ માત્રનું ઉગમ સ્થાન માત્ર ઝી છે. અખંડ અસ્તિત્વ એ માત્ર હોવું, દરેકનું તત્વ બીજ એ ઝી છે. ઝી વિના કોઈનું ઉગમ સ્થાન નથી. એટલે ગુરુની વાહે ઝી લગાડ્યો, એ ઝી છે. અને મહામંત્ર, મહામંત્ર શું કામ? મંત્ર કીધો તો ખાલી, મહામંત્ર શું કામ? મહા એટલે મોટો, મંત્રમાં રીત ઘણી હોય છે. ગુરુ ઘણી રીતે મંત્ર આપતા હોય છે. કોઈ શ્રી કૃષ્ણ શરણમ એવો મંત્ર આપે, કોઈ ઓમ નમો શિવાય એવો મંત્ર આપે, કોઈ ઓમ નમો ભગવતી વાસુદેવા એવો મંત્ર આપે. એવા ઘણી પ્રકારના મંત્રો જે બોલવામાં આવે શબ્દ દ્વારા એને મંત્ર કહેવાય. તો આ વસ્તુ તો શબ્દાતીત છે, શબ્દમાં ન આવે, વાણીના બોલવામાં ન આવે, મનના ચિંતનમાં ન આવે. શબ્દથી મંત્ર અપાય, આ તો શબ્દાતીત છે. શબ્દાતીત વસ્તુ છે એ મહામંત્ર છે. આ અનુભૂતિનો વિષય છે. આ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસોતર્ય એવા સદગુરુ હોય એના ઈશારા દ્વારા, એની શાન દ્વારા સમજાય એને મહામંત્ર કહેવાય. અને એ ત્રીજા વેદનો બોધ છે. તત્ત્વમ અસિ, તત એટલે તે, ત્વમ એટલે તું, અસિ એટલે સો. તું જેને પરમાત્મા કહેશ, તું જેને આત્મા કહેશ, તું જેને બ્રહ્મ કહેશ, એ તે તું છો. આવું આવી શાન દ્વારા, આવા ઈશારા દ્વારા જે મહાપુરુષ સમજ આપે એને મહામંત્ર કહેવાય છે. અને એનો મહિમા છે. આ એનો મહિમા કયો છે કે ઓલા ભજનમાં વાત કરી છે કે વશિષ્ઠ ગુરુ પાસે એક નિર્ધન વ્યક્તિ ગયો અને એને શરણે જઈ આંખમાં આંસુ લાવી ગદગદ કંઠે બોલ્યો કે પ્રભુ મારી નિર્ધનતા ટળે એવું કાંઈક મને કરી દો નહીં. તો આ મહાપુરુષ જે સંત વશિષ્ઠ હતા, સંત હંમેશા દયાના સાગર હોય છે, એને દયા આવી અને વાહામાં હાથ ફેરીને બેઠો કર્યો, બેઠો હતા. પછી એણે એક ચિઠ્ઠી લખી દીધી અને એને કીધું કે આલે તું આ ચિઠ્ઠી લઈ અને જનકપુર જા, જનક રાજાને તું આ ચિઠ્ઠી આપજે એટલે તારી નિર્ધનતા વહી જશે. આ વ્યક્તિ હરખાતે અહીંયે વશિષ્ઠ ગુરુને વંદન કરીને ત્યાંથી ચાલી નીકળ્યો એટલે આવ્યો જનકપુર. જનકપુરમાં આવી અને બે હાથ જોડી અને રાજાની સામે ઊભો રહ્યો ત્યારે રાજાએ પ્રધાનને કીધું કે પૂછો એને શું કામ છે. ત્યારે પ્રધાનને એક ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી રાજાએ કીધું પ્રધાને વાંચો. પ્રધાને ચિઠ્ઠી વાંચવા માટે ખોલી તો પ્રધાને ના પાડી કે પ્રભુ આ મારીથી વંશાય એવું નથી, આ બીજી ભાષા છે, તો કે લાવો અહીંયા. રાજાએ ચિઠ્ઠી વાંચી એટલે રાજા સિંહાસન ઉપરથી કૂદકો મારી નીચે ઉતરી ગયા અને નાસવા લાગ્યા. રાજાએ મુંગટ એ આવેલ વ્યક્તિને માથે પહેરાવી દીધો અને તેડી અને રાજગાદી ઉપર બેસાડી દીધો.
ત્યારે ઓલા પ્રધાને રાજાને પકડીને પૂછ્યું કે હે રાજા, તમે આ શું કરો છો? તમે આ રાજાને આપી દો, રાજગાદી બેહાડી દો, મુગટ પહેરી દો કે હા? તો કે હું આવું લખ્યું આ ચિઠ્ઠી, મારે મારા વાલા તમે સાંભળો હું લખ્યું છે આ ચિઠ્ઠીમાં. એવું લખ્યું છે કે આ આવેલ વ્યક્તિ જે તારે ત્યાં આવ્યો છે એને તારો રાજ સોંપી દે અને અહીંયા આવી જા તો તને હું આત્માનો બોધ આપું. ઘણી વાર હું વશિષ્ઠ ઋષિ પાસે જાતો કે મને આત્માનું જ્ઞાન આપો, ત્યારે વશિષ્ઠ ઋષિ એમ કહેતા કે જોઈ છી ક્યારેક વાત, જોઈ છી ક્યારેક વાત. આજે એને સામેથી ચિઠ્ઠી લખીને આપીશ એટલે મેં આ રાજગદી એને આપી. તો કે પ્રભુ રાજ આપી દેવું? તો કે અરે આ તો એક જ રાજ છે, પણ આવા કરોડો રાજ હોય તોય હું એના માટે ફના કરી દેવા તૈયાર છું. આવો જે મહિમા છે, આવો જે મહામંત્ર છે, એ સ્વરૂપનો બોધ છે. અને વખાણું બ્રહ્મના ભેદમાં, આવો જે બોધ છે એના વખાણ શેમાંથી કરવાના છે? બ્રહ્મના ભેદમાં. તો બ્રહ્મ એવું છે હું? આ જગતની ઉપર બ્રહ્મ એવી વસ્તુ હું છે? બ્રહ્મ એવી કોઈ વસ્તુ નથી, કોઈ એવો પદાર્થ નથી, બ્રહ્મ એવી કોઈ ચીજ નથી. બ્રહ્મ છે એ તો એક તત્વ છે, બ્રહ્મ છે એ તત્વ છે, એ દ્રષ્ટિગોચર થાય એવું નથી, બોલી શકાય એવું નથી, બતાવી શકાય એવું નથી, સમજાવી શકાય એવું નથી. અનુભવ ગમ્ય પદ છે, અવાંગમન ગોચર છે, પોતાથી પોતે જણાય રહે એવું એ પદ છે, એ બ્રહ્મ પદ છે. એ અધિષ્ઠાન છે, સર્વ અધિષ્ઠાન, બધાનું અધિષ્ઠાન. અધિષ્ઠાન એટલે અધિષ્ઠાન વિશે દાખલા તો ઘણી વાર આપેલા છે. અષ્ટાન તરીકે લુવારની એરણ, એરણની ઉપર અનેક પ્રકારના ઘાટ ઘડાતા હોય, દાતરડા, દાતરડી, કુવાડા, કુવાડી, ધારિયા, તલવારુ, સાકા, સરિયું, એ એરણ માથે જ ઘાટ ઘડાય. પણ એરણનો કાંઈ ઘાટ ન બદલે, એરણ એવી ને એવી જ રહે, એમાંથી ઓછી ન થાય, કાંઈ વધે નહીં. આવું જે તત્વ છે એ બ્રહ્મ તત્વ છે, જેમાંથી કાંઈ ઓછું ન થાય, કાંઈ વધે નહીં. એ બ્રહ્મની અંદર જગત જે પ્રતીતિ પામ્યું છે, બ્રહ્મની જગ્યાએ જે જગત ભાંસ્યું છે, એ એક ભેદ છે. એ ભેદ બ્રહ્મના જ્ઞાનથી સમજાય, એ બ્રહ્મના ભેદમાં આ સમજવાની જરૂર છે. તો ઋષિ મુનિ આનો જાપ જપે છે, આવું જે તત્વ છે એનો જાપ ઋષિ મુનિ જપે છે. અને હરિ નહોતા ચારે વેદમાં, તો હરિ એટલે પરમાત્મા. તો ચાર વેદ છે જે ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ, આવા જે ચાર વેદો જે મહાપુરુષે લખાય, વેદમાં હરિ નથી તો ક્યાં છે? વેદનો અર્થ થાય છે જ્ઞાન, વેદ આ પુસ્તક નહીં, વેદનો અર્થ પુસ્તક નહીં, વેદ એટલે જ્ઞાન. જ્ઞાનની અંદર હરિ છે, જ્ઞાન એનું સ્વરૂપ છે હરિનું. એ વેદમાં હરિ નહોતા, આ જ્ઞાનમાં હરિ છે. તો આવું જે સંશોધનાત્મક છે એ આ ભજન છે. હે ગુરુજી, આ અસલ જુગમાં નહોતો કાંઈ આધાર. અસલ જુગ કોને કેવો? અસલ જુગ એટલે હું? ચાર જુગ આપણા શાસ્ત્રકારોએ વર્ણવ્યા, સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળયુગ.
तो आज चार युग से ना ये व्यवहारिक दिशा में खासा से पर पारमार्थिक दिशा में आ बात त्या बाद पामी जाए कारण के युग एवं कहीं से नहीं ये कोई युग नहीं। युग तो असल ही से के सीधी लीटी में जे समय से एक धारो ये हासो युग से ये असल युग से समय ने आ समय ना जे टुकड़ा करीस ने ये अपनी कल्पना से आपड़ो कल्पना नो विषय से व्यवहारिक विषय से सतयुग द्वापर त्रेतार कलयुग परंतु सीधी लीटी में जे समय से ये असल युग से એમાં કાંઈ આધાર નતો અને પસાશે કરોડમાં પાણી અને તેજી નિરંજન હતા નિરાકાર એમાંથી આ શક્તિ દર્શાણી તો નિરંજન એવું હું કોઈ પણ જાતનું જેમાં રંજન ન હોય અને નિરાકાર કોઈ એનો આકાર ન હોય આવું જે તત્વ છે આવું જે પોતાપદ છે એ જ્યારે માતાના ઉદરમાં જ્યારે હતો ત્યારે પસાશે કરોડમાં પાણી કેમ કે જ્યારે માતાના ઉદરની અંદર જ્યારે આ જીવ હતો ત્યારે નિરાકાર તત્વ હતું એ કોઈ પણ રંજ વિનાનું નિરંજન માતાના ઉદરની અંદર 500 કરોડમાં પ્રાણી એટલે આ 500 કરોડ પૃથ્વી કહેવાય છે આ દેહની ઉપર રૂવાડા પણ 500 કરોડ કહેવાય છે તો આ દેહ છે ને એ પૃથ્વી છે 500 કરોડમાં પ્રાણી એટલે આ પૃથ્વી જે આ દેહ છે એ દેહની અંદર માતાના ગર્ભમાં જ્યારે હતો ત્યારે 500 કરોડમાં પાણીનો અર્થ એ છે કે જ્યાં પાણી સિવાય એને બીજો કાંઈ સહારો નહોતો માતાના ઉદરમાં આ નિરંજન નિરાકાર તત્વ જ્યારે હતું ત્યારે એને પાણી સિવાય કોઈ આધાર નહોતો પાણી 50 કરોડમાં પાણી અને એમાંથી આ શક્તિ દર્શાણી તો શક્તિ કઈ જેને ઈક્ષણ શક્તિ કહેવાય ઈક્ષણ એને જ્ઞાન શક્તિ કહેવાય એમાંથી આ શક્તિ દર્શાણી પંચે મળીને કીધો આરાદ અને નિરંજને વસંધ્યા નિરંજન તત્વ છે એ આત્મપદ છે એ જ્ઞાનપદ છે એમાંથી આ ઈક્ષણ શક્તિનો પ્રાગટ્ય છે જ્ઞાનની એક સ્વાભાવિકતા છે જ્ઞાનની અંદર સ્વાભાવિકતા હોવું અને જોવું એ બન્યા જ કરે છે જ્ઞાનનું હોવું છે અને જોવા જાણવાની ઈચ્છાનું સ્ફુરણ સ્વાભાવિક જ્ઞાનમાંથી બન્યા જ કરે છે એક જ જ્ઞાન અનંત રીતે બનવે એવું એનું હોવું છે જ્ઞાન એવું છે એક જ તત્વ છે એમાંથી અનંતતા પ્રગટે આવું જે જ્ઞાન છે એ પોતાનું પોતાપદ છે એમાંથી એની શક્તિ પ્રગટે જ્ઞાનની ઈક્ષણ શક્તિ એમાંથી પ્રગટે તો એને એવો ઉમંગ થયો કે એણે 3 પુરુષને પ્રગટ કર્યા જેને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કહેવાય છે આ 3 પુરુષનું એક એવું કહેવાનું છે કે જેને ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એમ માનવામાં આવે છે
ब्रह्मा से ही उत्पत्ति करे, विष्णु से स्थिति करे अने शिव से ही प्रलय करे। उत्पत्ति स्थिति ने प्रलय स्वाभाविक से। सत्व गुण रजोगुण ने तमोगुण आ त्रण गुण नु प्रागट्य थाय से। क्यारे के जारे आ सृष्टि नो संसार ने रचना थाय ने त्यारे एनी अंदर निरंजन तत्व अने ईक्षण शक्ति बेनु मिलन थाय एटले एमांथी त्रण गुण प्रगटे, सत्व गुण रजोगुण अने तमोगुण। सत्व गुण से ई प्रागट्य करे, रजोगुण से ई एनु पालन पोषण करे अने तमोगुण से ई एनो संहार करे, एनो प्रलय करे। तो आवा त्रण पुरुष ने प्रगट कीधा ई उत्पत्ति स्थिति ने प्रलय। પછી સંતો દરેકે મળીને આરાધ કર્યો। સંત એટલે શું? શાંતિ પમાડે એને સંત કહીએ। ઘણી ઘણી જગ્યાએ કીધું છે આપણા જીવનની અંદર શાંતિ જે પમાડી દે એને સંત કહીએ। તો શાંતિ ક્યારે પામી શકાય? કે નિર્ભય પદની જો પ્રાપ્તિ થાય, દરેક પ્રકારના ભય જો જીવનમાંથી જતા રહે, અભય પદ અભયદાન જ્યારે આપે ત્યારે શાંતિ થાય ને। ભયવાળું જીવન હોય તો શાંતિ ન થાય। તો નિર્ભયતા ક્યારે આવે? કે પોતાના સ્વરૂપનું જ્યારે જ્ઞાન થાય ને ત્યારે। ત્યાં સુધી મૃત્યુનો ભય રહે છે। તો આવી શાંતિ પમાડે એને સંત કહીએ। સંત કોઈ પણ જાતની વેશભૂષાથી નથી થવાતું। શાંતિ જો સામેના વ્યક્તિના જીવનની અંદર જો શાંતિ સ્થાપન કરી દે, સ્વસ્વરૂપાત્મક જે બોધ કરી દે એને સંત કહેવાય। એવા સંતોએ આરાધ કર્યો। કોને? ઈક્ષણ શક્તિને। ઈ શક્તિએ પ્રમોદ આપ્યો એટલે સાથ આપ્યો। અને ધરતીના બાંધા ધરણ, આ તેજી ધરતીના ધરણ બાંધા। ધરતી એટલે શું? આપણો આ દેહ છે ને, આપણું શરીર છે ને, એને ધરતી ગણવામાં આવે છે। મહાપુરુષો આ દેહને ધરતી ગણે છે, કારણ કે આ માટીનો આ દેહ છે ને, માટીમાં મળી જવાનો છે। એટલે ધરતી છે ઈ આ દેહ છે। તો દેહનો ધર્મ શું? કે અસત, જડ અને દુઃખરૂપ। અસત, જડ ને દુઃખરૂપી દેહનો ધર્મ છે। હવે એ આવા ધરણ બાંધ્યા સેના? ધરતીના, એટલે આ દેહના। અને નિજ ધર્મ થાપ્યો। નિજ ધર્મ એટલે શું? કે આત્માનો નિજ એટલે પોતે, પોતે એટલે પોતાનું, પોતાપદ એટલે આત્મપદી, પોતાપદ છે એનો નિજ ધર્મ શું છે? કે સચ્ચિત ને આનંદ, સચ્ચિદાનંદ એ એનો સ્વરૂપનો ધર્મ છે। એ ધર્મને થાપી દીધો આવા મહાપુરુષોએ। We'll be right back.
નાગ અને બૂંદ એનો આ વિસ્તાર છે. નાદ એટલે પવન, નાદ એટલે અવાજ, એને અવાજ સહી કોઈ પવન વિના નો કરી શકે અવાજ. અને બૂંદ, બૂંદ નો અર્થ છે જળ એટલે પાણી. તો પવન અને પાણી એનો આ વિસ્તાર છે, એનો જ આ સંસાર પ્રગટે છે. નહીંતર સંસાર એવું કાંઈ છે નહીં, જગત એવું કાંઈ છે નહીં. આ નાદ અને બૂંદનો જ આ વિસ્તાર છે. આવું ઋષિ માર્કુંડનું કહેવાનું છે. અને આ બોધ, આ જ્ઞાન એ કોણે આપ્યું? આ મહામંત્ર શિવજીએ આપ્યો એમ કહે છે ઋષિ માર્કુંડ. એટલે આપણને એવું થાય કે ભલે એના કદાચ હાજરા હાજુર શિવ ગુરુ ન હોય, પણ લક્ષ્ય ગુરુ તો એના હશે, તો એ શિવનો નામ આમાં આવે કે આ મહામંત્ર શિવજીએ આપ્યો. આવું જે કહેવાનું છે એ ઋષિ માર્કુંડનું છે. તો મતિ અનુસાર આનો જે સત્સંગ દ્વારા ખુલાસો કર્યો, આમાં કોઈ પણ જાતની ક્ષતિ હોય તો માર્કુંડ ઋષિની આગળ ક્ષમા યાચના. સદગુરુ ભગવાનની જય.